ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ ગઢડા ખાતે તૈયાર કરવામાં આવેલ ગઢપુર મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ થયું. હરિભક્તોના સહયોગથી સુવર્ણ શિખર તથા વાસુદેવ નારાયણનું સુવર્ણ સિંહાસન સુવર્ણ દ્વારા બનાવવામાં આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનકાળ દરમિયાન 29 વર્ષ સુધી ગઢપુર એટલે કે ગઢડા ગામે વસ્યા હતા. ગઢડાના દાદા ખાચરના પરિવારની અનન્ય ભક્તિને કારણે ભગવાન સ્વામિનારાયણે તેમની ઉપસ્થિતિમાં અહીં મંદિર બનાવ્યું હતું. સુવર્ણ શિખરનું અનાવરણ ભાવિ આચાર્ય શ્રી મૃગેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે કરવામાં આવ્યું. ગુજરાતની અંદર સૌ પ્રથમ વખત સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સુવર્ણ મંદિર કે જેના સંપૂર્ણ શિખર સોનાથી મઢવામાં આવ્યા છે એ મંદિર શ્રી સ્વામિનારાયણ મંદિર ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ એનું આ પ્રથમ મંદિર ગુજરાતનું છે અને આજે એનું અનાવરણ કરી ભગવાન ગોપીનાથજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરી અમે ખૂબ હર્ષ અનુભવીએ છીએ. એક તરફ ગુજરાત સરકાર ધાર્મિક સ્થાનોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની વાતો કરે છે, પરંતુ ગઢડાનો તેમાં સમાવેશ થયો નથી તે હરિભક્તો માટે દુઃખની લાગણી છે તેમ એસપી સ્વામીએ જણાવ્યું. ગોપીનાથ દેવ મંદિરના કોઠારી ઘનશ્યામ વલ્લભદાસજીએ સંસ્થાના અનેક મંદિરોને આગામી દિવસોમાં સ્વર્ણ જડિત બનાવવાની વાત કરી. ગઢડા એ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય તીર્થભૂમિ છે અને ગુજરાતની સરકાર આ ગઢડાને ગુજરાત યાત્રા વિકાસ બોર્ડની અંદર પણ સમાવેશ કર્યો નથી એ હકીકત સ્વામિનારાયણ સંપ્રદાયને બહુ મોટો અન્યાય છે. ગુજરાતની સરકાર તાત્કાલિક આ ગઢડાને ગુજરાત યાત્રા વિકાસ બોર્ડની અંદર સમાવેશ કરે. લોકોના હૃદય સમ્રાટ સત્સંગના હૈયાના હાર એવા લાલજી મહારાજની આજ્ઞા અને પ્રેરણાથી ગોપીનાથજી મહારાજના ત્રણેય શિખરો સોનાથી આજે મઢાઈ ગયા છે. હજારો લાખો આંખો દર્શન કરીને અશ્રુભીની બની છે. શિખર અનાવરણ પ્રસંગે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો મહંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને હરિભક્તોએ સ્વામિનારાયણને યાદ કરી હર્ષના આંસુ સાર્યા. નીતિન સોની, VTV, ભાવનગર.